રાજકોટ લોકસભાની બેઠકમાં ટુભાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ સાથે કચ્છ કરણી સેના દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂર્વ કેબિનેટ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા જે રાજપૂત ક્ષત્રિય સમાજની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેનો સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે, ત્યારે આજરોજ રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા એક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના કચ્છના કાર્યકર્તાઓ આગેવાનો પદાધિકારીઓ એકત્રિત થયા હતા. રેલી સ્વરૂપે નીકળી પોલીસવાળાની કચેરી ખાતે પહોંચી અને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને હાથમાં બેનર ધારણ કરી અને મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના કચ્છના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં ભુજના જ્યુબિલી સર્કલ ખાતેથી ખરાબ બપોર ધોમધખતા તડકામાં આ રેલી શરૂ કરવામાં આવી હતી. પોલીસવાળાની કચેરી ખાતે પહોંચી અને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ કરીને માધુભા જાડેજા, દોલતસિંહ જાડેજા, કેડી જાડેજા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ખાસ કરીને ત્યાં સુધી ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ જારી રાખવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જય માતાજી, જય મા કરણી. હું ઇન્દ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ. આજરોજ જે ગોંડલ ખાતે મીટિંગ ભરાણી એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય. રાજપૂત સમાજ ઝૂક્યો નથી, ઝૂકશે નહીં. જય માતાજી.